દિશામાં આજે ધર્મ પરિવર્તન અને લવજિહાદ મુદ્દે દિશા એમએલએ અને અન્ય રાજકીય આગેવાનોની આગેવાનીમાં વિશાળ રેલી યોજાઈ અને આવેદનપત્ર આપી કસૂરવાર સામે પગલાં લેવાની માંગ કરાઈ. ડીસાના માલગઢ ગામનો મારી પરિવાર ધર્મ પરિવર્તનનો ભોગ બનતા ડીસામાં આજે ઘેરા પડઘા પડ્યા હતા. મારી પરિવારની દીકરીને ફોસલાવીને પ્રેમજારમાં ફસાવ્યા બાદ પત્ની અને પુત્રએ ટાર્ગેટ બનાવી ફોસલાવી અલગ રહેવા મજબૂર કરતા પીડિત ઘરના મોભીએ પરિવાર પરત માગતા ધમકી અને 25 લાખની માગણી કરતા પોઈઝન પીને આપઘાતની કોશિશ કરતા 5 વિધર્મી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે, જેના કંઈ આજે ડીસામાં હજારોની સંખ્યામાં વિશાળ રેલી યોજી આવેદનપત્ર આપી કસૂરવાર સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. બીજા તરફ ડીસામાં અને અન્ય રાજકીય આગેવાનો સાથે વિશાળ રેલી યોજાતા સમગ્ર ડીસા સ્વયંભૂ બંધ રહ્યો હતો. ડીસામાં કડક ભાષામાં ચીમકી આપતા જણાવ્યું કે આલ્યા માલ્યા હવે શાનમાં સમજી જાઓ, મારે રાજકારણ મહત્વનું નથી પણ હિન્દુ ધર્મ મુખ્ય છે. ડીસા અગ્નિની રાહ પર બેઠું છે, જેને કોઈના સંસેડે આ જે કૃત્ય કર્યું છે તેનું પરિણામ જે તે લોકોને ગમે ત્યારે ભોગવવું જ પડશે. સુતેલા સિંહની પૂંછડી પર રમત ન રમો, નહીતર જાગશે તો શું થશે એ કહેવાય નહીં. હજારોની જનભેદની ઉમટી પડતા સમગ્ર બજાર જય શ્રી રામના નારા સાથે ગુંજી ઉઠ્યું હતું અને વિધર્મીઓની હરકત બાબતે રોષ બતાવવામાં આવી રહ્યો હતો. સમગ્ર પરિસ્થિતિને ધ્યાનમાં લઈ પોલીસનો પણ મોટો કાફલો પણ એક્શનમાં હતો. ચૂંટણી નજીક હોવાથી પરિસ્થિતિ ન બગડે એ માટે પોલીસ પણ એક્શનમાં હતી. અશોક રાણાવાસિયા, ZSTV, બનાસકાંઠા.